विद्यार्थी मित्रों फरी पाछा सेक्शन सी नो प्रश्न नंबर 44 पेपर सेट नंबर 2 भारत में स्वास्थ्य सुधारणा माटे थयेली कामगीरी वर्णो। सौथी पहेला तो स्वास्थ्य की बाबत में क्यांक ने क्यांक आपणी केटली खामीओ आपणने कोविडे बतावी दीधी कि आपणे घणुं बधुं स्वास्थ्य बाबत में होमवर्क करवानुं बाकी छे। कारण के क्यांक ने क्यांक पीएचसी सीएचसी सेंटरो अने एमडी डॉक्टरोनी संख्यानी घट। मित्रों एक आंकड़ाकीय माहिती एम कहे कि विश्व में भारतनी अंदर दर 1 लाखनी वस्तीए मात्र 51 एमडी डॉक्टरो छे, ज्यारे विश्वना विकसित देशोनी आ स्थिति जोईए तो त्यां दर 1 लाखनी वस्तीए 1000થી વધુ ડોક્ટરોની સંખ્યા જોવા મળે છે। એનો મતલબ આપણે હજી આરોગ્યની દ્રષ્ટિએ ઘણા પછાત છીએ, ઘણું બધું કરવાનું બાકી છે। સૌથી પહેલા તો વાત કરીએ સ્વાસ્થ્ય સુધારણાની અંદર, તો અહીંયા આપેલા ડ્રોની અંદર તમે જોવો ભાઈ નેશનલ હેલ્થ મિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ક્યાંક ને ક્યાંક ભારત સરકાર દ્વારા અપનાવેલો, અને સૌથી મહત્વની વસ્તુ એક બીજી મેં અહીંયા ધરાવેલી છે, ડ્રો કરીને બતાવી છે તમને, એક ડિસ્પ્લે ઉપર એક ચિત્ર મૂકેલું છે, સોરી, ધન્વંતરી રથ, જેને આપણે હમણાં કોવિડની અંદર બહુ વધારે પડતો જોયો છે કે ક્યાંક ને ક્યાંક કોરોનાના ટેસ્ટિંગ માટેનું એક વાહન કે જે સ્થાનિક લેવલ સુધી જાય અને લોકો સુધી પહોંચે છે એવું ધન્વંતરી રથ, એનું ઉત્તમ ઉદાહરણ છે કે આપણે સ્વાસ્થ્યની બાબતમાં ધીમે ધીમે વિકસિત થઈ રહ્યા છીએ, ઘણી બધી ફેસિલિટીઓ આપણે ત્યાં ધીમે ધીમે શરૂ થઈ રહી છે। તો એ સ્વાસ્થ્ય સુધારણાની વાત કરતો હોય ત્યારે સૌથી પહેલો ટોપિક આપણે લઈએ તો સ્વાસ્થ્ય સુધારણાની બાબતમાં ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણને સ્વૈચ્છિક કાર્યક્રમમાં અમલમાં મૂક્યો છે। એટલે એને માટે તો કે સૌથી પહેલા તો સ્વાસ્થ્ય સુધારણા માટે બાળ રસીકરણ કાર્યક્રમ કર્યો, યાદ રાખશું કયો કાર્યક્રમ શરૂ થયો આપણે ત્યાં, બાળ રસીકરણ કાર્યક્રમ। મિત્રો તમે અને હું બંને ભારત સરકારની રસીકરણના લાભાર્થીઓ છીએ, 0-5 વર્ષની ઉંમરના બાળકોને ભારત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારનું ટીકાકરણ કરવામાં આવે છે, રસીકરણ કરવામાં આવે છે। આ રસીકરણ છે એ એક રીતે જોઈએ તો સ્વાસ્થ્ય સુધારણાની પ્રવૃત્તિ છે, કારણ કે આજનો જે વિદ્યાર્થી છે, આજનો જે યુવાન છે એ દેશનું આવતીકાલનું ફ્યુચર છે, ભવિષ્ય છે। તો આ ભવિષ્ય માટે સરકાર રોકાણ કરે છે, અને એ રોકાણ કેવી રીતે થાય છે તો કે એના માટે રસીકરણ કાર્યક્રમની અંદર પોલિયો માટેની ઓપીવી રસી, ક્ષય માટેની બીસીજી રસી, યાદ રાખશું પોલિયો માટેની ઓપીવી, ક્ષય માટેની બીસીજી, ઝેરી કમળા માટેની રસી જેનું નામ છે હિપેટાઇટિસ બી, ડિપ્તેરિયા મોટી ઉધરસ માટેની રસી ડિપ્તેરિયા, ધનુર માટે ડીપીટી, અને એ સિવાય ઓરી, અછબડા અને ટાઇફોઇડ વિરોધી રસી। મિત્રો આપણા જન્મથી આપણને કેટલીક રસીઓ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવીને એ રસીકરણ છે એનાથી આપણા જે એક ભારતનું ભાવિ અથવા તો એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે જીવન જીવી રહ્યા છે ત્યારે સૌથી પહેલો મુદ્દો આપણે એડ કરશું કે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટેનો સૌથી પહેલો કાર્યક્રમ બાળ રસી કાર્યક્રમ અથવા બાળ રસીકરણ કાર્યક્રમ એવો શબ્દ વાપરો। હવે એની અંદર વાત કરીએ તો આયોડીન છે, વિટામિન્સ છે, લોહ તત્વ છે, આ બધાની ઉણપ આપણે ત્યાં જોવા મળે છે। આયોડીનની ઉણપ એટલે આપણને ખ્યાલ છે ગોઈટરનો રોગ થાય જેનાથી એ આયોડીનની ઉણપ, એવી રીતે વિટામિન્સની ઉણપ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, ડી, વિટામિન ઈ, B12, કેટલા બધા ખામીઓના આજકાલના સમયમાં તમે જોવો તો કેટલા બધાને અલગ અલગ વિટામિન્સની ખામીઓ છે, ક્યાંક ને ક્યાંક અંધત્વ, ક્યાંક ને ક્યાંક બહેરાશપણું, ક્યાંક ને ક્યાંક સ્કર્વીને દાંતને લગતા રોગો, ક્યાંક ને ક્યાંક શરીરના અન્ય સુક્તાન જેવા રોગો, પાંડુ રોગ, આવા રોગોનું પ્રમાણ વધ્યું કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયા ખામીઓ સર્જાણી। તો આ ખામીઓને દૂર કરવા માટે સરકાર અનેક કાર્યક્રમો ચલાવે છે, આયોડીનની ખામી દૂર કરવા માટે, વિટામિન્સની ખામી દૂર કરવા, અને લોહ તત્વની ખામી દૂર કરવા માટે। દેશમાંથી જોઈએ તો પ્લેગ, શીતળા અને પોલિયો એને આપણે નિર્મૂળ કરી દીધા છે, પોલિયોનું પ્રમાણ બહુ નહીવત થઈ ગયું કારણ કે દો બુંદ જિંદગી, કે આપને ખ્યાલ છે પોલિયો રવિવાર આપણે ત્યાં વારંવાર થતો હોય છે, તો એ ક્યાંક ને ક્યાંક નેશનલ હેલ્થ મિશન। આ સિવાય ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રેમે, એઇડ્સ જેવા રોગો પર પણ નિયંત્રણ લાવી શકાયું છે। ધીમે ધીમે આપણે આરોગ્યની અંદર પાપા પગલી માંડતા માંડતા આજે ઘણી બધી ઊંચાઈ સુધી પહોંચી ગયા છીએ, એટલે કે આરોગ્યના સુધારાઓ થઈ રહ્યા છે, ખૂબ ઝડપથી આરોગ્ય વિષયક સુવિધાઓ વધી રહી છે। એક નાનકડી કમેન્ટ કરું તો જ્યાં અકસ્માતના સમયે યમરાજા પહોંચે એ પહેલાં આજકાલ 108 પહોંચી જાય છે, એટલે આરોગ્યની બાબતમાં આપણે સુધારો થયો છે એમ કહી શકીએ। આગળ વધીએ, દેશના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, બરોબર, ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક સારવાર કેન્દ્રો અને જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલની સંખ્યા પણ વધી છે। આ દરેક વસ્તુ જોતા આપણને ખ્યાલ હોય કે આરોગ્યની દ્રષ્ટિએ આપણે ઘણા બધા સુધારાઓ થયા છે, હોસ્પિટલો વધી છે,
પીએચસી વૈદાસ, હું પીએચસી શબ્દ બોલું છું, પ્રાઇમરી હેલ્થ સેન્ટર પીએચસી જે ગ્રામ્ય કક્ષાએ હોય, અને બીજું છે સીએચસી ક્લસ્ટર હેલ્થ સેન્ટર શહેરી આરોગ્ય કેન્દ્ર, અને તબીબી સારવાર પણ વધવા લાગી છે. એટલે આપણા માટે સારી વસ્તુ છે કે ધીમે ધીમે આપણે ઘણો બધો વિકાસ કરી રહ્યા છીએ, અને બાળ રસીકરણ જેવા કાર્યક્રમો છે, પીએચસીની સંખ્યા છે, ડૉક્ટરોની સંખ્યા છે, સરેરાશ આયુષ્યનો વધારો છે, એ ભારતની અંદર થયેલા સ્વાસ્થ્યના સુધારણાની વાત છે. બરાબર, આટલું ઇનફ છે ત્રણ ગુણના પ્રશ્નો માટે.